Amen.
भगवान श्री स्वामी नारायण एमनी पूर्ण कृपा थी गोधरा स्वामीनारायण सत्संग समाज ना पूर्ण भक्ति भाव थी परम पूज्य आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज श्री ने पूर्ण कृपा थी तेमज गोधरा मंदिर में रही चातुर्मास में अपना श्री लक्ष्मीनारायण देवना धर्मादाय सेवा करता आ वर्षना अपना पूज्य चिट्ठीना संत शास्त्री स्वामी प्रभुचरणदास जी पूज्य पवन स्वामी अथाग पुरुषार्थ थी आज सफला एकादशी पवित्र दिवसे विक्रम संवत 2072 साल छे भगवान स्वामीनारायण की पूर्ण कृपा नो आज दिवस पवित्र दिवसे श्रीहरि आ ब्रह्मांड में स्वामीनारायण महामंत्र नू पोताना स्वमुखे प्रागट्य कर्युं हतुं जे महामंत्र जपी जपी ने करोड़ों जीवो भगवान ना धाम ने पामी गया छे ने हजू पण भगवान श्रीहरि ना संकल्प थी भगवान ना शब्दों में कहूं तो अनंत मनवारों भरी ने अमारे जीवात्माओं ने अमारा धाम में लई जवा छे मनवार एटले मोटू वहाण अदालत नी वावे प्रभु पधार्या सुंदर मजानी वाव ना दर्शन कर्या भगवाने वाव मां उतर्या आजे पण तमे अमदावाद जाओ अदालत नी वावे जाओ खूब मोटी वाव छे तेम सरस मजानो लेख लखवामां आव्यो हतो जेने बनायो तो अदालत नी वाव नु जेने निर्माण करायो हतो ए हता आपणा धर्मपुर वाला कुशल कुंवर भाई जो आगला जन्मे अदालत नी वाव बंधावनार हता एमने त्यां लख्युं हतुं के कोई मोटा पुरुष अहींया पधारशे मारी बंधावेली वाव नुं पाणी पीशे પાણીમાં સ્નાન કરશે તો મારા જીવનું કલ્યાણ થશે શ્રીજી મહારાજે ત્યાં સંકલ્પ જાહેર કર્યો છે કે અમારે તો મહારાજને કોઈ પૂછ્યું કે મહારાજ આને તો એવું કહ્યું છે કે આ વાવમાં કોઈ મોટા પુરુષ પધારશે આ વાવનું પાણી ગ્રહણ કરશે અવાવમાં નાશે તો એનું કલ્યાણ થશે મારું કલ્યાણ થાય એવી ભાવના એને વ્યક્ત કરી છે ત્યારે મહારાજે એવું કહ્યું છે કે આમાં નાશે એનું નહીં આખી વાવને રાયના ઝીણા ઝીણા દાણાથી ભરી દેવામાં આવે આખી વાવ છલોછલ ભરાઈ જાય અને એની સંખ્યા કોઈ ગણી બતાવે એવું બને નહીં એમ અમારે પણ આ અવતારે કરીને કરોડો જીવાત્માઓનું કલ્યાણ કરવું છે જેટલા વાવમાં માઈને એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે એટલા દાણા જેટલા રાઈના દાણા એટલા જીવોનું કલ્યાણ કરવું છે
અને રૂડું સરસ મજાનું મહારાજે દિવ્ય નામ આપ્યું. આપણા સંપ્રદાયના કોઈ મૂર્તિ કરીને ભક્ત થઈ ગયા, જેણે સરસ મજાનું આપણને ઉઠીને નિત્ય ગાવાનું મન થાય એવા દિવ્ય સ્વામિનારાયણ મહામંત્ર નામનું એણે કીર્તન બનાવીને ગાયો છે, જે કીર્તન દ્વારા આપણી કથાની શુભ શરૂઆત કરીએ. ગુરુ સ્વામી નારાયણ નામની જય સંભારીએ. Oh,
શીતળદાસ જે કહેતા વ્યાપકાનંદ સ્વામીનો ઋણી રહેશે. સદગુરુ મંજુકેશાનંદ સ્વામીએ વ્યાપકાનંદ નામના ત્રણ સંતોનો ઉલ્લેખ નંદમાળામાં કર્યો છે. ઉત્તર દેશમાં કોઈ ઝરણા પરણા કરીને ગામ છે, ત્યાંના નિવાસી સદગુરુ વ્યાપકાનંદ સ્વામી છે. મૂળ નામ એમનું શીતળદાસ. કથા આપણે ઘણી વાર સાંભળી હશે, પરંતુ ભગવાન અને ભગવાનના ભક્તોની કથાની પુનરુક્તિ જીવને બળાવે છે. જીવના જન્મ મરણના ફેરાને ટાળે છે. ભવસાગર ટળવાનો, ભવસાગર તારવાનો, ભવસાગર ટાળવાનો કોઈ ઉપાય હોય તો ભગવાનના ચરિત્રો છે. જેને ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ નથી, આપણે સમજી લેવું કે આ 21 લાખ ઉભા છે. 21 લાખ સ્વેદ જ એટલે પરસેવામાં થતી યોનિ, 21 લાખ અંડ જ કેતા ઈંડામાંથી થતી યોનિ, 21 લાખ જરાયુ જ માતાના ગર્ભમાંથી થતી યોનિ ઓર સાથે જે જન્મે છે તે, અને 21 ઉદ્ભીજ ભગવાનની ઈચ્છાથી અચાનક. હમણાં થાઈલેન્ડમાં વરસાદ થયો, માછલીઓનો થયો, કોઈ જગ્યાથી અચાનક તીડ લાખો અને કરોડોની સંખ્યામાં આવે છે. ખબર નથી, ઉત્પત્તિ ભગવાન ત્યાંથી કરે છે, ઉદ્ભીજ. જેને હરિચરિત્રોમાં પ્રીતિ નથી એને કાં તો ઉદ્ભીજ, કાં તો અંડ જ, કાં તો સ્વેદ જ, અને કાં તો જરાયું જ ભવ ફેરા ઉભા છે. પરમેશ્વર જેને કૃપા કરે છે અને મનુષ્યનો જન્મ અને ભગવાનના ચરિત્રોમાં પ્રીત, એટલે ભગવાનનું ચરિત્ર ક્યારેક કોઈ વખત આપણે સાંભળ્યું હોય તો પણ ઉદાર મનથી, વિશાળ મનથી, પવિત્ર મનથી, અને આજે એકાદશીનો દિવસ છે, બધાએ હૃદયમાં ભગવાનને ધારીને આખ્યાનને સાંભળવું. ભગવાનના સચ્ચરિત્રને જે સાંભળે છે, ભગવાનના ભગવાનને મળેલા પુરુષોના ચરિત્રને જે સાંભળે છે, એ જીવ ભગવાનના ધામનો અધિકારી બને છે. કથા અચિંત્યાનંદજી મુનિએ વડતાલમાં કરી છે. વડતાલના જ્ઞાન ભાગમાં અભેશી રાજા આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી એમને વડતાલનો મહિમા કહ્યો છે કે રાજા તમે બધા તીર્થ કર્યા, વડતાલ તીર્થ કર્યું છે સત્સંગી થયા પછી? તો કે ના, વડતાલ જાઓ તીર્થ કરો, એક સ્થાન એવું નથી જ્યાં મહારાજ ન ફર્યા હોય. વડતાલ આવ્યા, તીર્થ કર્યું, ગુપ્તિમાં સ્નાન કર્યું, ભગવાનની આજ્ઞા છે આ સંપ્રદાયમાં તપ્ત મુદ્રાઓ ક્યાંય લેવી હોય તો વડતાલમાં લેવી, સંઘ ચક્ર ગદા અને પદ્મ લીધા, ઉતારા કર્યા, જ્ઞાનબાગ ગયા. જ્ઞાનબાગમાં જ્યાં શ્રીહરિ બે આંબાના વૃક્ષોએ ઝૂલ્યાતા, એ પાપને નાશ કરનારા બંને આંબાની વચ્ચેની જે જગ્યા હતી ત્યાં શ્રીહરિનું ધ્યાન કરીને અચિંત્યાનંદ મુનિ ભગવાનના ધ્યાનમાં બેઠા. ભગવાન શ્રીહરિએ કહેલી ધ્યાનની રીતને અપનાવીને બેઠા હતા. અભેશી આવ્યા, દંડવત કર્યા, આંખ ખોલી. એ જે કથા છે એ અચિંત્યાનંદજી વર્ણીએ આપણા સૌના ઉપર બહુ મોટો ઉપકાર કરીને કહી હતી, એ કવિ દલપતરામની ગુંથી છે. આજે દિવ્ય પવિત્ર જ્ઞાનબાગની અંદર જ આપણે બધા બેઠા છીએ. અચિંત્યાનંદજી આપણી આગળ કથાનું વર્ણન કરી રહ્યા છે. જે દિવસે 1858ના આ પવિત્ર સફળા એકાદશીને દિવસે રામાનંદ સ્વામીનું ત્રયોદશાની તિથિ ઉજવવાનો પ્રોગ્રામ હતો, જેમાં દેશ દેશાંતરથી નરનારી સજ્જનો બધા આવ્યા હતા. આત્માનંદ સ્વામીના શિષ્યો પણ એમાં હતા, રામાનંદ સ્વામીના શિષ્યો પણ હતા, અને ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી સહજાનંદ સ્વામી મહારાજના ઐશ્વર્યથી જે ભક્તો બન્યા હતા એ બધા એ સભાની અંદર હાજર હતા. ભગવાનને શોધવા માટે નીકળેલા શીતળદાસના આખ્યાનથી આપણને
જીવનનો બહુ મોટો લાભ થાય છે. સ્વામી એનું વર્ણન કરતા લખ્યું છે, કહે અચિંત્યાનંદજી સુણો ભૂપતિ સદગુણવાન શીતળ દાસ તણુ કહું પામી પ્રસંગ શુભાખ્યાન. મને યાદ આવ્યું, સ્વામી કહે છે કે આ પ્રસંગ ચાલે છે મહારાજની લીલાનો વિચરણનો, ફરણીમાં મહારાજ ત્રયોદશાની તિથિ કરી રહ્યા છે, ચતુર્દશીનો દિવસ છે, અને આજે શીતળદાસનું આખ્યાન મને બરાબર યાદ આવે છે. સ્વામી કહે છે જરણાપરણાના નિવાસી છે, બહુ પવિત્ર વિપ્ર છે, આ જગતથી ઉદાસી છે, મને જગત જોઈ લીધું છે, સંસારમાં રહીને આવ્યા છે, ખ્યાલ છે, આસાર છે, આમાં કઈ બહુ લાંબો માર્ગ, એકલા ફરે છે જેમ એકલ શૃંગી ઋષિ ફરતા હતા એમ ફરે છે. વૈરાગીનો વેશ છે, એક નાની કાપડી પહેરી છે, એક સામાન્ય ચાદર શ્વેત ઓઢી છે, બસ મારે ભગવાન મેળવવા છે. શ્રી કૃષ્ણ મહારાજ